હવે આગળ વાત કરીએ તો સુરતની, સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. 11 વર્ષીય બાળકીમાં લક્ષણો દેખાયા હતા, જેને સુરત સિવિલ હોસ્પિટલના પીઆઈસી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. 37 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને ઝાડા, ઉલટી, તાવ, માથાનો દુખાવો, ખેંચ, ચાંદીપુરા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીની તબિયત નાજુક હોવાથી પીઆઈસીમાં સારવાર હેઠળ હતી. સાંજે એક બાળક અમારે ત્યાં સચિન એરિયામાંથી 108ના માધ્યમથી અમારી પાસે આવ્યું હતું. જ્યારે એ બાળકી અમારી પાસે આવી ત્યારે એ બાળકીને ખેંચ આવેલી હતી અને એ બાળકીની હાલત ગંભીર હતી. શ્વાસ લેવામાં તકલીફ હતી, હૃદયના ધબકારા ઘણા ઓછા થઈ ગયા હતા, મગજ ઉપર સોજો ચડી ગયા હોય એવા લક્ષણો હતા. એના ફેફસા અને શરીરના અન્ય ભાગોમાંથી રક્તસ્ત્રાવ ચાલુ થઈ ગયેલો હતો. એ પરિસ્થિતિમાં ઇમરજન્સી ટીમે એ બાળકને જરૂરી બચાવ કાર્ય કરી અને ઇન્ટેન્સિવ કેર યુનિટ શિફ્ટ કરેલું હતું અને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર બાળકને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી હતી. તમે જાણો છો જે પ્રમાણે જે બાળક ગંભીર અવસ્થામાં અમારી પાસે આવ્યું હતું એટલે અમારે બાળકને વેન્ટિલેટર ઉપર મૂકવું પડ્યું હતું. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તમામ દવાઓ ચાલુ કરી દેવામાં આવી હતી અને તે સાથે જરૂરી લોહી અને CSF કે જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એના જે નમૂના, નિયત નમૂના જે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર લઈ અને અમે ગાંધીનગર લેબોરેટરીને મોકલી આપેલ છે. એ બાળક અમારી પાસે 36 કલાક રહ્યું, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે વહેલી સવારે એ બાળકનું મરણ થયેલ છે, જેને લઈને જરૂરી જે કાર્યવાહી છે અને જે નિયત નમૂના છે એ લઈ અને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર એને તપાસ અને તારણ માટે અમે મોકલી આપેલ છે. રિપોર્ટ આવતા લગભગ 7-1 દિવસ લાગશે. પણ એ સાથે કહી દઉં કે અમારે એ બાળકનામાં જે ડેન્ગ્યુ કે બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ જેની સંભાવના અમે વધારે જોઈ રહ્યા છીએ એના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે. એટલે એ રિપોર્ટ્સ આવે અમે એ બાળકની જે પણ કંઈ ટ્રીટમેન્ટ છે અને ડાયગ્નોસિસ છે એ બાબતે અપડેટ